હવે આપણે ક્રમમાં આઠમો પાઠ લઈશું, ચતુષ્કોણ. એનું નામ છે સમતલીય ચતુષ્કોણ. ચતુષ્કોણનો આપણે પરિચય મેળવવાનો. વિદ્યાર્થી મિત્રો, જેમ ત્રિકોણનો પરિચય મેળવ્યો તેમ ચતુષ્કોણનો આપણે પરિચય મેળવીશું. પહેલા હું વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીશ. ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણના પ્રકારો, એના આવતી ગાઈડરો અને ખાસ કરીને એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરીશ. સમતલીય ચતુષ્કોણ, ચાલો એની વ્યાખ્યા સમજો. સમતલીય બિંદુઓ A, B, C, D. સમતલીય બિંદુઓ એટલે એક જ સમતલમાં આવેલા બિંદુઓ. ચાલો A, B, C, D પૈકી કોઈ પણ ત્રણ અસમરીખ હોય. જરા હું સમજાવું. સપોઝ આ A, આ B અને હું ત્રણ આમ મૂકું તો સમરીખ થઈ જાય, એટલે મારે ત્રીજું મૂકવાનું આ ત્રીજું બિંદુ અને હું ચોથો મૂકું. હવે તમે ચેક કરો, આ A, આ B, આ C અને D, કોઈ બી ત્રણ ચેક કરો. A, B ને C અસમરીખ, B, C, D અસમરીખ, ચાલો C, D, A અસમરીખ. એટલે કોઈ પણ ત્રણ અસમરીખ હોય. પહેલી શરત, રેખાખંડ AB, ચાલો જોડી કરો, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD જો છેદે તો તેમના અંત્ય બિંદુએ છેદે. સમજો એટલે શું. સપોઝ હું બે લઉં, રેખાખંડ AB અને રેખાખંડ BC, તો એનું અંત્ય બિંદુ B થવાનું. AB અને BC નું B, ચાલો CD અને BC નું C થવાનું. એ પ્રમાણે તમે કોઈ બી બે લો એનું છેદ બિંદુ એક આવવા આગળ. જો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ AD જો છેદે તો તેમના અંત્ય બિંદુએ છેદે, તો ચાર રેખાખંડોના યોગગણને એટલે ચાર રેખાખંડો મળીને ચતુષ્કોણ બને છે. વિદ્યાર્થી મિત્રો, હું જરાક આકૃતિ બદલી કરું. આ A, ચાલ આ B. હવે અહીંયા હું સપોઝ આટલે હું C મૂકું અને આટલે D મૂકું, કોઈ બી, અથવા તો અહીંયા C રહો D મૂકું. ચાલો હવે એક કામ કરું, AB લઉં. ચાલો પછી ધારો કે સપોઝ હું AC લઉં, CD લઉં, AD, તો ચતુષ્કોણ D બનશે. એટલે કોઈ પણ બે રેખાખંડો જો છેદે તો તેમના અંત્ય બિંદુએ છેદે, તો ચાર રેખાખંડોના યોગગણને ચતુષ્કોણ કહેવાય. તેને સંકેતમાં ચતુષ્કોણ ABCD. વિદ્યાર્થી મિત્રો સમજો, ABCD ક્રમ, ક્રમ આમ પણ જોવાય અને આમ પણ જોવાય. એટલે જે ચતુષ્કોણ ABCD છે એ ચતુષ્કોણ ADCD પણ કહેવાય. ADCD તમે જલ્દી સ્ટાર્ટ કરો. CBAD પણ કહેવાય, DCBA પણ કહેવાય, પણ ક્રમ કાં તો ક્લોક વાઇઝ કાં તો એન્ટી ક્લોક વાઇઝ, એટલે ABCD તરીકે ઓળખાય છે. ચાલ આ આપણી આકૃતિ. હવે ચતુષ્કોણના અંગો, ચતુષ્કોણને કુલ 10 અંગો છે. ચાર બાજુ, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ AD, એ એની ચાર બાજુ કહેવાય. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, એ એના ચાર ખૂણા. અને રેખાખંડ AC, ચાલો તમે સામ સામેના બિંદુ જોડી કાઢો તો આને વિકર્ણ કહેવાય. અને રેખાખંડ BD એ વિકર્ણ. એટલે ચતુષ્કોણના બે વિકર્ણો રેખાખંડ AC અને રેખાખંડ BD. આમ ચતુષ્કોણને કુલ 10 અંગો, ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ. એમાં ખાસ સમજો, ચાર બાજુ વડે ચતુષ્કોણ બને છે. ચાલો હવે અગત્યનો પોઈન્ટ. હવે એમાં ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. જેમ ત્રિકોણના 180 થાય ત્રણ ખૂણાનો, તેમ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. વિદ્યાર્થી મિત્રો સમજો, ચતુષ્કોણના ચાર ખૂણા એ ચારે ચાર ખૂણા મળીને એનો ટોટલ 360 બનશે. હવે એનો ઉદાહરણ ગણાવો. નંબર 1, ચતુષ્કોણ ABCD માં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણા D ના માપ 2:4:5:4 મને પ્રમાણ આપો. એટલે હવે કામ કરો, ધારો કે ચાલો પહેલો ખૂણો A, હવે એનું પ્રમાણ A છે એટલે એને 2x કહે. ચાલો ખૂણો B એનું પ્રમાણ 4 છે એટલે 4x કહીશું. ખૂણો C બરાબર 5x અને ખૂણો D બરાબર 4x. એટલે જે પ્રમાણ એ મુજબ 2x, 4x, 5x, 4x. ચાલો હવે તમે અહીંયા મૂકી શકો ફિગરમાં, ફિગર વગર બી ચાલે. ચાલો B બરાબર 4x, C બરાબર 5x અને D બરાબર 4x. હવે સીધું સૂત્ર, ચતુષ્કોણ ABCD માટે ચાલો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D 360,
એ 2x વત્તા 5x વત્તા સોરી 4x b c 5x અને વત્તા 4x બરાબર 360 4 ને 5 9 ને 4 થી 2 15 એટલે 15x બરાબર 360 માટે x બરાબર 360 / 15 5 તાલી 15 12 તાલી 36 5 એકુ 5 24 પંચા 120 x બરાબર 24 હવે મને x મળ્યો x મળ્યા પછી મને બધા ખૂણા મળવાના ખૂણો a બરાબર 2x એટલે કે 2 કૌંસમાં 24 એટલે 24 દુ 48 ચાલો ખૂણો b બરાબર 4x એટલે 4 કૌંસમાં 24 24 ચોકુ 96 ખૂણો c બરાબર 5x એટલે 5 કૌંસમાં 24 24 પંચા 120 અને ખૂણો d એ 4x આવી ગયું 96 એટલે ખૂણો d 96 થશે આમ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય દાખલો બીજો હવે ફિગર વગર બતાવીશ ચતુષ્કોણ પિક્કી વાળેસ 2 જેમ 5 જેમ 6 જેમ 7 ક્રમમાં ધારો કે ચાલો ખૂણો p બરાબર 2x ખૂણો q બરાબર 5x ખૂણો r બરાબર 6x અને ખૂણો s બરાબર 7x એટલે કે ખૂણો p વત્તા ખૂણો q વત્તા ખૂણો r વત્તા ખૂણો s બરાબર 360 ચાલો p 2x વત્તા 5x વત્તા 6x વત્તા 7x બરાબર 360 7 ને 6 13 13 ને 2 15 ને 5 20 20x બરાબર 360 માટે x બરાબર 360 / 20 એટલે કે x બરાબર 18 હવે મને એમ કેવું સૌથી મોટો ખૂણો શોધો અહીંયા દરેક માંગા સૌથી મોટો b થવાનો 7x કારણ કે એનું પ્રમાણ વધારે એટલે ખૂણો s બરાબર 7x એટલે 7 કૌંસમાં 18 એટલે 8 7 56 એટલે 126 આવશે હવે સૌથી નાનો કે તો ખૂણો p ચાલો ખૂણો p બરાબર 2x એટલે 2 કૌંસમાં 18 18 દુ 36 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દરેક ખૂણા શોધી શકીએ એક અગત્યનો કન્સેપ્ટ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 હોય હવે જરા ફરીથી જોઈ લે ચતુષ્કોણની ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ બીજી એક બાબત તમારા ધ્યાનમાં લાવો ધારો કે આ ચતુષ્કોણ છે તો ખૂણા a ની સામેનો ખૂણો c કહેવાય ખૂણો a તો સામેનો ખૂણો c ચાલો ખૂણો b તો સામેનો d રેખાખંડ ab ની સામેની બાજુ રેખાખંડ cd અને રેખાખંડ bc ની સામેની બાજુ રેખાખંડ ad ચાલો પાસ પાસેની બાજુ એટલે જે બે બાજુ કોમન બિંદુમાં છે એટલે પાસ પાસેની રેખાખંડ ab રેખાખંડ bc એ પાસ પાસેની અને આને પણ પાસ પાસેની કહેવાય ચાલો પાસ પાસેના ખૂણા ખૂણો a ને ખૂણો b પણ કહેવાય અને ખૂણો a ને d પણ કહેવાય આ રીતે આપણે ચતુષ્કોણનો પાઠ શરૂ કર્યો છે નોટમાં આ મુદ્દા લખી લેજો અને ખાસ કરીને એની વ્યાખ્યા બરાબર તૈયાર કરજો